ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં CVMU હેકાથોન 2023નું તારીખ 17 અને 18 માર્ચ બે દિવસ 36 કલાક નોનસ્ટોપ આયોજન કરવામાં આવ્યું હતું. CVMU હેકથોન એ વિદ્યાર્થીઓમાં આવેલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર સમસ્યાનું નિરાકરણ કરવાની તથા રોજિંદા ધોરણે ગંભીર મુદ્દાઓને ઉકેલવાની તક આપે છે. તારીખ 17 માર્ચના રોજ યોજાયેલ ઉદ્ઘાટન સમારોહમાં CVMU યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ તેમજ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી. આ સ્પર્ધામાં 300 જેટલા વિદ્યાર્થીઓ, 100 મેન્ટેનર્સ, જ્યુરી મેમ્બર્સ, ઇવેલ્યુએટર, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર ટીમોએ સળંગ 36 કલાક સુધી અવિરત ટીમવર્ક કરીને તકનિક કુશળતા, વિચાર ક્ષમતા, ટીમ કૌશલ્ય, સ્ટાર્ટઅપ ક્ષમતાથી વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના હાર્ડવેર તથા સોફ્ટવેર સોલ્યુશન રજૂ કર્યા હતા. સ્માર્ટ વર્લ્ડ, સસ્ટેનેબિલિટી, નેક્સ્ટ જનરેટ ટેકનોલોજી તેમજ લાઈફ સાયન્સ, એગ્રીકલ્ચર, સ્ટુડન્ટ ઇનોવેશન જેવા અલગ અલગ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. દરેક ટ્રેકમાંથી 3 બેસ્ટ સોલ્યુશનોને ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં ટોટલ 1.70 લાખ રૂપિયાના પ્રાઇઝનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ એમના ઇનોવેટિવ આઈડિયા રજૂ કર્યા હતા અને તેઓને પણ પ્રાઇઝ આપી મોટિવેટ કરવામાં આવ્યા હતા. જી, CVM યુનિવર્સિટી દ્વારા હેકેથોન 2023માં 200 ટીમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 80 ટીમની પસંદગી કરવામાં આવી હતી અને ટોટલ 300 સ્ટુડન્ટે ભાગ લીધો અને 26 કોલેજ અને 10 સ્કૂલના સ્ટુડન્ટનો સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા. આ ઇવેન્ટ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારતના યોજના હેઠળ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ કરે અને આગળ વધે અને અહીંયા એમના આઈડિયા હોય તો એનું સોલ્યુશન આવે, એનો મુખ્ય હેતુ છે. જી, આપનું નામ ને આજે જે આ હેલાથોનમાં જે આપે પાર્ટિસિપેટ કર્યો છે તો શું પ્રોજેક્ટ આપે મૂક્યો? નમસ્કાર, મારું નામ અનુપકા અગરવાલ છે. મેં એફપીટી મેં ATIT કોલેજ CVM યુનિવર્સિટી સે. અમારા યહાં પર ટીમ કા નામ હે નિરૂપણ ઓર હમ મેટેક્સ ડિવાઇસ બના રહે હૈ. હર સાલ દૂધ કમ ઉત્પાદ હોતા હૈ ઓર ઉસકા મુખ્ય કારણ હૈ બોવાઇન મેસાઇટિસ. મેસાઇટિસ જો ગાય કા આચર હોતા હૈ ઉસમે સૂજન આ જાતી હૈ ઓર દૂધ કે સાથ કઈ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ ઓર ખૂન મિક્સ હોકે આવે. ઉસે જી, આજ જો ઇવેન્ટ હૈ ઇસમે આપકા પાર્ટિસિપેટ ક્યા હૈ ઓર કોન સી કોલેજ સે? નમસ્કાર, મેરા નામ અલૌકિકા અગરવાલ હૈ. મેં FPT ડિપાર્ટમેન્ટ ADIT CVM યુનિવર્સિટી સે હું. હમારા યહાં દૂધ કા નામ હૈ મૂળ ઓપન ઓર હમ લોગ માસ્ટેક ડિવાઇસ બના રહે. હર સાલ દૂધ કા ઉત્પાદ કમ હોતા હૈ ઓર ઉસકા મુખ્ય કારણ હૈ બોવાઇન મેસ્ટાઇટિસ. મેસ્ટાઇટિસ ઉસમે ગાય કે આચર છૂટ જાતા હૈ ઓર ખૂન દૂધ કે સાથ ખૂન ઓર હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ આતા હૈ. ઉસે જલ્દી ડિટેક્ટ કરને કે લિયે ઓર ગાય કા સ્વાસ્થ્ય બચાને કે લિયે હમ યહાં પર ડિવાઇસ બના રહે. ઇસ ડિવાઇસ મેં એક પ્રોબ હૈ જિસે સિર્ફ ડિપ કરના હૈ ઓર તુરંત રિઝલ્ટ મિલ જાયેગા.
अभी सीएमटी यूज होता है वो सीएमटी भी हम बताएंगे। अगर सीएमटी यूज करते हैं तो उससे हार्मफुल इफेक्ट होता है एनवायरमेंट पे, उसे कम करने के लिए, फार्मर का खर्चा बचाने के लिए और जल्दी डिटेक्ट करने के लिए हम डिवाइस बना रहे हैं। जी आपनुं नाम अने आजे आ कॉलेजनी अंदर जे થઈ રહ્યું છે તેમાં આપે શું પાર્ટિસિપેટ કર્યું છે અને આપણો પ્રોજેક્ટ શું છે? મારું નામ જીલ મહેશ્વરી છે અને હું અમારી ટીમ સાથે એક ફોલ્ટ ડિટેક્શન મેથડ સિસ્ટમ લઈને પ્રોજેક્ટ સાથે આ હેકેથોનમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું। આજે અમે એક ફોલ્ટ ડિટેક્શન સિસ્ટમ બનાવી છે જે માણસ જે અવારનવાર પડી જાય છે અલગ અલગ કારણોસર, એ લોકોને કેવી રીતે સેફ્ટી આપવી અને એ લોકોને કેવી રીતે બચાવવા અને એમના વાલી મિત્રો કા પરિવારજનોને કેવી રીતે સાવચેત કરવા કે આવું કંઈક બનાવ બન્યો છે એના માટેની એક સિસ્ટમ અમે લઈને આવ્યા છીએ આજે। અને કોમ્પિટિશનમાં એક આ પ્રોજેક્ટ અમે એટલે જ મૂક્યો છે તાકી અમે સોશિયલી હેલ્પ કરી શકીએ બધાને અને એક આવી સ્ટેબલ સિસ્ટમ આપવા માંગીએ છીએ આ હેકેથોન થ્રુ। આ સિસ્ટમ બનાવવા પાછળ આપના કોણ કોણ ગાઈડ છે અને આપે કોના દ્વારા બનાવી શક્યા છે? અમારા ગાઈડ ડૉક્ટર ધવલ ટેલર છે, અમારા પ્રોફેસર છે અમે કોલેજના, અને આની પાછળ એક બેઝિક અમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જોયો હતો જેની પરથી અમે આગળ કામ કરવાનું વિચાર્યું હતું। જી સર, આપનું નામ અને આજે શું કાર્યક્રમ 17-18 અહીંયા એડીઆઈટી કોલેજ ખાતે હતો તે વિશે જણાવશો? હું ડૉક્ટર યશવંત પટેલ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મિકેનિકલ એન્જિનિયરિંગ અને કો કોઓર્ડિનેટર સીવીએમ યુનિવર્સિટી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર। અત્યારે હાલ સીવીએમ યુનિવર્સિટી ખાતે જે હેકાથોનનું આયોજન કરેલું છે તેમાં 81 ટીમોએ ભાગ લીધેલો છે અને ટોટલ 264 સ્ટુડન્ટ્સે એકદમ ઉત્સાહી થઈને એની અંદર ભાગ લીધેલો છે। આ સિવાય સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ 11 ટીમોએ ભાગ લીધેલો છે અને જેમાંથી 28 સ્ટુડન્ટ્સ આજે એમને સરસ પ્રદર્શન કરેલું છે, જેની અંદર એમને ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ એમને પ્રદર્શિત કરેલા છે અને એમાંના તો ઘણા બધા 6 અને 7 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે કે જેમને બહુ જ ખરેખર મોટિવેટ થઈને બહુ જ સરસ મજાના પ્રોજેક્ટ્સને ડિસ્પ્લે કરેલા છે। આ ઉપરાંત જે આ પ્રયોજન કરેલું છે જેના લીધે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને આજુબાજુની જે ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ પણ એની અંદર એ લોકોને મોટિવેટ થઈને ફ્યુચરમાં આજે સીવીએમ યુનિવર્સિટી દર વર્ષે આ પ્રકારના પ્રોગ્રામ કર્યા જ કરે છે। આ સિવાય રિસન્ટમાં પણ સીવીએમ યુનિવર્સિટીએ હેકાથોનની સાથે સાથે પ્રોજેક્ટનું એક્ઝિબિશન્સ પણ રાખવામાં આવેલું હતું, એઝ વેલ એઝ બિઝનેસ આઈડિયા કોમ્પિટિશન્સ પણ રાખવામાં આવી હતી, જેમાં પણ બધા જ સ્ટુડન્ટે સીવીએમ યુનિવર્સિટી એઝ વેલ એઝ આજુબાજુની યુનિવર્સિટી, ગુજરાત ખાતેની મોટાભાગની યુનિવર્સિટીની એમાં ભાગ લઈને એક સરસ મજાનો ઉત્સાહ દાખવેલો છે અને એ બાબતમાં હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો બી આભાર માનીશ કે જેના અંતર્ગત SSIPની અંતર્ગત જે અમને લાભ મળેલો છે એ લાભ અમે પૂરેપૂરી યુનિવર્સિટી સ્ટુડન્ટ સુધી પહોંચાડવા માટે હંમેશા તત્પર રહે છે। આપણી આ ઇવેન્ટની અંદર, આ પ્રોગ્રામની અંદર કઈ કઈ યુનિવર્સિટીને કઈ કઈ સિટીમાંથી આવી છે? આ પ્રોગ્રામની અંદર જેમ કે MS યુનિવર્સિટીમાંથી, પાલનપુરમાંથી પણ, ગવર્મેન્ટ પોલિટેકનિકમાંથી, આજુબાજુમાં ચારુસેટ યુનિવર્સિટીમાંથી આવેલા છે, SVIT વાસદ ખાતેથી બી સ્ટુડન્ટ્સ આવેલા છે, એઝ વેલ એઝ પારુલ યુનિવર્સિટી ખાતેથી પણ મોટા પ્રમાણમાં સ્ટુડન્ટ્સે ભાગ લીધેલો છે। જી આપકા નામ બતાવીએ ઓર આપ કોનસી કોલેજ છે ઓર યહાં કોનસી ઇવેન્ટ મે આપણે પાર્ટિસિપેટ કિયા ઓર ક્યા પ્રોજેક્ટ લેકે આયા? મેરા નામ રાજપૂત કુલદીપ શૈલેન્દ્ર સિંહ હૈ, મેં તરસાલી ટીમ લી સ્કિલ્સ યુનિવર્સિટી સે આયા હું ઓર યહાં પે હેકાથોન 2023 મેં હમને પાર્ટિસિપેશન કિયા હૈ ઓર યહાં પે હમારા એક પ્રોજેક્ટ હૈ જિસકા નામ હૈ પોર્ટેબલ યુવી સ્ટરીલાઇઝર, જો કે યુવી રેસ કે ઉપર કામ કરતા હૈ, યુવી રેસ સે જર્મ્સ 99.99% જર્મ્સ કો કિલ કરતા હૈ, જો કે હમને દેખા હૈ કે લાસ્ટ 2 યર્સ મેં હમને પેન્ડેમિક ફેસ કિયા હૈ COVID-19 જેસા, જિસકે થ્રુ હમને સેનિટાઇઝેશન કા મહત્વ સમજા હૈ ઓર ઉસકે થ્રુ હમને અપને હાથો કો સેનિટાઇઝ કરતે સિખાય, બટ હમારે ફોન, હમારે જો વેરેબલ ડેલી કે ઇક્વિપમેન્ટ્સ હોતે હૈ, જો વોચિસ હો ગઈ, કીઝ હો ગયા ઓર મની હો ગઈ, હમારે વોલેટ્સ હો ગઈ, જિનકો હમે સેનિટાઇઝ કરના ભી જરૂરી હોતા હૈ, બટ હમ ઉન્હે હમારે ડેલી બેસિસ કે સેનિટાઇઝર સે નહીં સેનિટાઇઝ કર સકતે, ઇસલિયે હમને યે પોર્ટેબલ યુવી સ્ટરીલાઇઝર બનાયા હૈ જિસકે થ્રુ હમ 99.99% જર્મ્સ ઉનકે સરફેસ કે બોડી સરફેસ પર સે હટા સકતે હૈ ઓર હમ ઇસકા યુઝ કરકે ઉનકે ઉપર સે સારે જર્મ્સ હટા કે હમ ખુદ સે ખુદ કો હમારે હમારે ફ્યુચર કો ભી વાયરસિસ એન્ડ બેક્ટેરિયા। યે પ્રોજેક્ટ મે બનાને મે આપકે પાસ કોણ કોણ હૈ સાથ મે? હમારે સાથ હમારી ટીમ, મેં તપન પારવી એન્ડ હિતેન
हम तीन यहाँ पर आए हैं तरसाली से, एंड हमारे मेंटर श्री दिशांत सर खुद अभी आए हैं हमारे को गाइड करने के लिए, हमें वो बहुत ज़्यादा हेल्प कर रहे हैं, एंड हम इनके साथ यहाँ पर ये प्रोजेक्ट लेकर आए हैं। जी, आपका नाम और आज ये कॉलेज में क्या पार्टिसिपेट किया और आपने कौन सा प्रोजेक्ट रखा है? मेरा नाम वंशिका गुप्ता है, मैं MBIT कॉलेज की स्टूडेंट हूँ और हम CVMU हैकाथॉन 2023 के पार्टिसिपेंट हैं। हमने एक IoT का प्रोजेक्ट बनाया है जिसका नाम है ब्रिज टेंशन डिटेक्शन सिस्टम। अभी कुछ समय पहले मोरबी में एक इंसिडेंट हुआ था जिसमें एक ब्रिज कोलैप्स हो गया था। अब उसी को आगे सोचते हुए हमने एक सोल्यूशन डेवलप किया है जिससे ब्रिज पे एक सेंसर, फोर्स सेंसर या लोड सेल हम लगाएंगे जिससे ब्रिज पे जो भी फोर्स है वो डिटेक्ट होगी और एक लिमिट होगी जो अगर एक्सीड हो रही हो तो पहले से अलर्ट पता चल जाएगा लोगों को कि ये ब्रिज कोलैप्स हो सकती है तो वो पहले ही वहाँ से निकल सके। अब इसमें हमने एक ब्रिज का मॉडल भी तैयार किया है जिसके ऊपर फोर्स सेंसर का इस्तेमाल किया गया है। अब जैसा कि आप देख सकते हैं इस ब्रिज पे अभी कुछ भी नहीं है, यहाँ पे एक बजर भी रखा है। अब जैसे ही मैं ब्रिज के लोड को बढ़ाऊंगी तो बजर बजने लगा है। अब जैसे ये बजर बज रहा है तो मतलब हम लोगों को अलर्ट कर सकते हैं कि लोड बढ़ चुका है, यहाँ से हट जाना चाहिए। अब जैसे ही मैं लोड यहाँ से कम कर दूंगी तो बजर का साउंड कम हो गया, तो मतलब अब यहाँ पे लोड बराबर है, तो इससे कोलैप्स होने का जो इंसिडेंट है वो कम हो सकता है और जो डेथ रेशियो बढ़ रही है इन इंसिडेंट्स की वजह से उसे कम किया जा सकता है। थैंक यू। जी, तमारू नाम अने आजे आपे जे आ ADIT कॉलेज नी अंदर आपे पार्टिसिपेट करी छे तो शू तमे प्रोजेक्ट करो छो? सर, मारू नाम निशांत पंचाल, हूँ धोरण 8 विद्या मंदिर पालनपुर में अभ्यास करूँ छूँ। अमें बदा साथ मिलीने स्मार्ट हेल्थ ATM बनाव्यू छे। अमारो प्रोजेक्ट छे सर स्मार्ट हेल्थ ATM, आ एक नॉर्मल ATM नी जेम ज पार्टिसिपेट काम करे छे। अमे लोको आ CVM यूनिवर्सिटी हैकाथॉन 2023 में भाग लीधो छे, त्यां अमे लोको आ ATM बनाव्यू छे। आ ATM नी खासियत छे कि आ मेडिसिन डिस्पेन्स करी शके छे, અને આની બીજી ખાસિયત છે કે અમે એક લિમિટ મૂકેલી છે કે તમે આટલી જ મેડિસિન લઈ શકશો, આના કરતાં વધારે મેડિસિન્સ નહીં આવે, એમ કરીને વધારે ઘણા બધા ફીચર્સ અમે લોકો આ હેકેથોનમાં હેકેથોનથી અમે લોકો શીખ્યા છીએ, ઘણી બધી મેન્ટરશીપ પણ અમને મળી છે કે જેના કારણે અમે લોકો પોતાનું ATM બનાવી શક્યા છીએ। અને હું CVM યુનિવર્સિટી સ્પેશિયલી ADIT કોલેજ એમની મેનેજમેન્ટ ટીમ અને જેટલા પણ વોલન્ટિયર્સ ઓર્ગનાઇઝર્સ હતા જે એમને અમને પ્લેટફોર્મ આપ્યું આ કામ કરવા માટે, તેમનો ખૂબ ખૂબ આભાર। તમને આ હેલ્થ કાર્ડ બનાવવાની, ATM બનાવવાની તમને પ્રેરણા ક્યાંથી મળી ને તમારા ગાઈડ કોણ કોણ છે? એકચ્યુઅલી જ્યારે કોવિડ ટાઈમ હતો ત્યારે ઓવરડોઝિંગ એક મેજર પ્રોબ્લેમ હતો કે જે લોકોના કારણે લોકો ફેસ કરી રહ્યા હતા, ત્યારે ઓવરડોઝિંગમાં વચ્ચે કેસ આવ્યો હતો કે એક જણની મૃત્યુ થઈ ગઈ કારણ કે ઓવરડોઝિંગના કારણે તેના બોડી પર એડવર્સ ઇફેક્ટ્સ હતી। એટલે એક ઓવરડોઝિંગને પ્રિવેન્ટ કરવા માટે અમે આ હેલ્થ ATM એઝ અ સોલ્યુશન બિલ્ડ કર્યું છે, એક હજી પણ એક પ્રૂફ ઓફ કન્સેપ્ટ જ છે, હજી માર્કેટમાં નથી આવ્યું બટ વી આર પ્લાનિંગ ટુ લોન્ચ ઇટ।